नमस्ते विद्यार्थी मित्रों, हूँ छू लालचंद सन्नाणी। आज आप धोरण 9 में अंग्रेजी विषय में पोएम 2 के जेनु नाम है द यूजफुल प्लाव। यूजफुल प्लाव एले कि उपयोगी हड़, यूजफुल एले कि उपयोगी, और प्लाव प्लाव एले कि हड़। तो मित्र, हड़ कोनी पासे होय? तो हड़ होय छे खेडूत पासे। एले आ पोएम में आप एक खेडूतनु महत्व शू है, खेडूत थी आपने केवी केवी के सारी वस्तुओं मळे छे, खेडूतनु जीवन केवू होय छे ते आपणे पोएममांथी जोवानुं छे। साथोसाथ आ प्लाव એટલે કે હળ આ ખેડૂત લોકોને કેવી રીતે ઉપયોગી છે તે પણ સમજશું। તો ચાલો જોઈએ આપણી આ બીજી પોએમ। અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગ્રામ્ય જીવન સુંદર હોય છે। ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ ઠંડી અને ગરમીમાં। ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર। હવામાં ચાલવું કેટલું સુંદર અને આહલાદક હોય છે। ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના દરેક ખેતરમાં। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણને જે ઘઉંનું ખેતર આપેલું છે અને સાથોસાથ જે ગ્રામ્ય જીવન છે એની વાત કરેલી છે। તો અહીંયા તમને કીધું છે કન્ટ્રી લાઈફ, કન્ટ્રી લાઈફ એટલે ઘણા તમને કન્ટ્રી એટલે તો દેશ થાય, વાત સાચી છે, કન્ટ્રી એટલે દેશ થાય, પણ જે કન્ટ્રી લાઈફ કહેવામાં આવે ત્યારે તેને ગ્રામ્ય જીવન એવી રીતે સમજવાનું હોય છે। એ ગ્રામ્ય જીવન સુંદર હોય છે તો કે ક્યારે? મધ્યમ ઠંડી અને ગરમીમાં। તો મધ્યમ ઠંડી અને ગરમીમાં તમે શું કરો? તો કે હવામાં ચાલવાનું, અને આ હવામાં ચાલો એ કેવો અનુભવ છે? તો કેટલો સુંદર અને આહલાદક હોય છે। ક્યાં ચાલશો? તો કે ઘઉંના દરેક ખેતરમાં, એટલે કે ઘઉંના દરેક ખેતરમાં મધ્યમ ઠંડી અને ગરમીમાં કે હવામાં ચાલવું કેટલું કે સુંદર અને આહલાદક હોય છે। અને આ બધું આપણે ક્યાં જોવા મળે? તો આ બધું આપણે જોવા મળે છે ગ્રામ્ય જીવનમાં, એટલે ગ્રામ્ય જીવન છે તે ખરેખર સુંદર હોય છે। The fairest of flowers adorning the bowers, ફૂલોમાંથી સૌથી સુંદર ફૂલ લતા કુંજને સજાવે છે। અહીંયા બોવર્સ, બોવર્સ એટલે થાય લતા કુંજ, અડોર્નિંગ, અડોર્નિંગ એટલે થાય સજાવવું, ફેરેસ્ટ, ફેરેસ્ટ એટલે સૌથી સુંદર ફૂલ। મિત્રો, તમને ખ્યાલ હશે કે ઘણા બધા ફૂલો હોય તો આપણી નજર છે ને તે સૌથી વધુ સુંદર ફૂલ હોય ને તેના તરફ જાય, એટલે કે સૌથી સુંદર ફૂલ છે તે લતા કુંજને સજાવે છે। એન્ડ એવરી મીડોઝ બ્રો, અને દરેક ઘાસના મેદાનના કિનારાને। આ મીડો, મીડો એટલે ઘાસનું મેદાન, અને બ્રો, બ્રો એટલે કે એનો કિનારો, બરાબર છે? બ્રોનો બીજો અર્થ કુંડું પણ થાય છે, કુંડું કે જેમાં આપણે છોડ વાવતા હોય તે। એન્ડ એવરી મીડોઝ બ્રો, અને દરેક ઘાસના મેદાનના કિનારાને, એટલે કે જે સૌથી સુંદર ફૂલ છે તે લતા કુંજને અને ઘાસના મેદાનના કિનારાને સજાવે છે। જો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે જ્યારે એક સાથે ઘણા બધા ખેતર છે તે એક હરોળમાં હોય તો બે ખેતર વચ્ચે જગ્યા પાડવા માટે કેને કે વાડ બાંધવાને બદલે અલગ અલગ ફૂલના છોડ છે તે વાવવામાં આવે છે, અને આ ફૂલ છે એ જ આ મેદાનના, ઘાસના મેદાનના કિનારાને, અને સાથોસાથ જે લતા કુંજ છે, લતા કુંજને આપણે બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં વેલ છે તે વેલને સજાવે છે। સો ધેટ આઈ સે, એટલે જ હું કહું છું, નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ, કોઈ રાજદરબારીને તેમની સાથે સરખામણી કરી શકાતી નથી, કોઈ રાજદરબારીને તેમની સાથે સરખાવી શકાતા નથી। કોની સાથે? હુ ક્લોથ ઇન ગ્રે, કે જે જૂના પુરાણા કપડાં પહેરે છે। વિચાર કરો મિત્રો, ગામડામાં જૂના પુરાણા કપડાં કોણ પહેરે? તો કે એ છે ખેડૂત, ખેડૂત છે એ પોતાના જૂના પુરાણા કપડાં પહેરીને ખેતરમાં ખેતીકામ કરવા માટે જતો હોય છે, અને આજે ખેડૂતનું જે કામ છે એ ખેડૂતના કામની સાથે કોઈ પણ રાજદરબારીને સરખાવી શકાતા નથી। એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ,
અને તે ઉપયોગી એવું હળ ચલાવે છે. આજે ખેડૂત છે એ જૂના પુરાણા કપડાં પહેરે છે અને ઉપયોગી એવું હળ ચલાવે છે. ખેડૂત છે એ ખેતરમાં હળ વડે ખેતી કરે છે અને તેથી તે પાક છે તે ઉપજાવે છે. અને ખેડૂતના કામની સામે કોઈ રાજદરબારીની તેમની સાથે સરખામણી કરી શકાતી નથી. એટલે ખેડૂત જેવું કામ છે એ કોઈ રાજદરબારી પણ કરી શકતો નથી. દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, તેઓ પરોઢિયે વહેલા ઉઠે છે. આ મોર્નિંગ લાર્ક એટલે થાય પરોઢિયું. તેઓ પરોઢિયે વહેલા ઉઠે છે. મિત્રો, જે લોકો ગામડામાં રહેતા હોય તેમને ખ્યાલ હશે કે આ ગામડાના લોકો છે તે વહેલી સવારે 4, 4:30 કે 5 વાગે ઉઠી જતા હોય છે અને તેમની જે નિત્ય દિનચર્યા છે તેમાં જોડાઈ જતા હોય છે, તેમાં તે મગ્ન થઈ જાય છે. તે કે સૂર્યોદયની પહેલાં ઉઠે છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને સૂર્યાસ્ત સુધી તેઓ કામ કરતા હોય છે. હવે જો અહીંયા ડાર્ક, ડાર્ક એટલે અંધારું થાય, તો અંધારું ક્યારે થાય? તો કે સૂર્યાસ્ત સમયે. એટલે ખેડૂતો છે તે સૂર્યાસ્ત સુધી, બરાબર છે, કામ કરતા હોય છે. સાંજ સુધી તેઓ કામ કરતા હોય છે. ધેન ફોલ્ડિંગ દેર શીપ દે હાસન ટુ સ્લીપ, ત્યાર પછી તેઓ તેમના ઢોરને પૂરીને ઝડપથી સુવા માટે જતા રહે છે. એટલે કે જો સાંજ પડી ગઈ, સૂર્યાસ્ત થઈ ગયો, તો સૌથી પહેલું કામ કે તે તેમના ઢોરને પૂરે છે. અહીંયા ફોલ્ડિંગ, ફોલ્ડિંગ એટલે પૂરવું, અને શીપ, શીપ એટલે કે ઢોર. તેઓ તેમના ઢોરને પૂરી દે છે. અને પછી ધે હાસન ટુ સ્લીપ, અને તેઓ ઝડપથી સુવા માટે જતા રહે છે. હાસન ટુ, હાસન એટલે ઝડપથી, ટુ સ્લીપ એટલે કે સુવા માટે, તે ઝડપથી સુવા માટે જતા રહે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ, પછીની સવાર પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠે છે. એટલે કે વહેલી સવારે પક્ષીઓનો કલબલાટ થાય અને ખેડૂતો છે તે ઝડપથી ઉઠી જાય છે. ધેટ આર સિંગિંગ ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાઉ, કે જે દરેક લીલી કોમળ ડાળી પર બેસીને ગાય છે. અને પક્ષીઓ છે તે લીલી અને કોમળ ડાળી છે તેના પર બેસીને ગીત ગાય છે, તેનો કલબલાટ કરે છે. તેનાથી આ ખેડૂત છે તે ઉઠે છે, પોતાના કામમાં તે જોતરાઈ જાય છે. જોઈ શકો છો કે આખું તેનું વર્ણન છે અને આ તેની કે દિનચર્યા પણ દર્શાવે છે કે સવારે વહેલા ઉઠે છે, સાંજ સુધી કામ કરે છે, સાંજે પણ ઝડપથી ઢોરને પૂરીને સુવા માટે જતા રહે છે. અને ફરીવાર એક નવી સવાર છે, એક ઉજળી સવાર છે જે પક્ષીઓના કલબલાટથી શરૂ થાય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કેટલા આનંદ અને સંતોષથી their days are spent, તેમના દિવસો પસાર થઈ જાય છે. With what content and merriment their days are spent, એટલે કે કેટલા આનંદ અને સંતોષથી તેમના દિવસો પસાર થઈ જાય છે. Whose minds are bent to follow the useful plow, કે જેમના મન ઉપયોગી એવું હળ ચલાવવામાં મગ્ન છે. મિત્રો, જોઈ શકો છો અહીં મેં જે લાઇન છે તે છૂટી પડેલી છે કે જેથી તમને સ્પષ્ટ અર્થ છે તે મળી રહે છે. એક ખેડૂત છે એ ખરેખર કેને કે એક સંતોષી વ્યક્તિ છે. કન્ટેન્ટ, કન્ટેન્ટ એટલે આપણે કે સંતોષ, અને મેરીમેન્ટ એટલે કે આનંદ, એટલે કેટલા આનંદ અને સંતોષથી તેમના દિવસો છે તે પસાર થઈ જાય છે. હુઝ માઇન્ડ આર બેન્ટ, કે જેમના મન મગ્ન છે, જ્યાં બેન્ટ એટલે મગ્ન, વળેલા છે એમ નહીં, કે જેમના મન છે તે મગ્ન છે. શેમાં મગ્ન છે? તો ઉપયોગી એવું હળ ચલાવવામાં. ખેડૂતને માત્ર હળ ચલાવવામાં રસ છે, બીજી કોઈ વાતમાં રસ હોતો નથી. તો કે અને આ ખેડૂતના જે દિવસો છે તે ઝડપથી પસાર થઈ જાય છે, આનંદ છે, સંતોષ છે, તેથી તે માત્ર પોતાના કામથી જ કામ રાખે છે. અને સૌથી વધુ સહકાર તેને કોની પાસેથી મળે છે? તો સૌથી વધુ સહકાર તેને તેના હળ પાસેથી મળે છે. ના, હળ છે એ જ તેના માટે સૌથી વધુ ઉપયોગી છે, તેનું મુખ્ય સાધન છે કે જેનાથી તે ખેતી કરે છે. તો મિત્રો, આ સાથે આજે બીજી પોએમ ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ, તે પૂરું થાય છે. બરાબર છે, ફરીવાર નવા વિડીયોમાં એક નવા યુનિટ સાથે મળીશું.
ત્યાં સુધી આભાર.